આપણને બધાને રેસ્ટોરન્ટની મસાલા છાશ બહુ જ પસંદ આવે છે, તો ચાલો આજે આપણે રેસ્ટોરન્ટ જેવી મસાલા છાશ ઘરે જ બનાવી લઈએ. તો બનાવવાનું શરૂ કરીએ. આજે આપણે 2 ગ્લાસ છાશ બનાવી રહ્યા છે, તો તેના માટે મેં 8 થી 10 પત્તા ફુદીનાના લીધા છે અને તેને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે. થોડી કોથમીર લીધી છે અને તે પણ મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે. તમને જો મસાલા છાશમાં લીલા મરચાંનો સ્વાદ પસંદ આવતો હોય તો તમે એક નાનું લીલું મરચું પણ ઉમેરી શકો છો, પરંતુ મસાલા છાશમાં મને લીલા મરચાંનો સ્વાદ પસંદ નથી આવતો એટલા માટે મેં અહીં તેનો ઉપયોગ નથી કર્યો. શેકેલો જીરાનો પાવડર આપણે લઈશું, લગભગ 1/4 ટીસ્પૂન, અને કાળા મરીનો પાવડર પણ આપણે થોડો લઈશું, એ પણ આપણે લગભગ 1/4 ટીસ્પૂન જેટલો જ લઈશું, અને મીઠું આપણે આપણા સ્વાદ પ્રમાણે લેવાનું છે. અને હવે વારો છે મેઇન ઇન્ગ્રીડિયન્ટનો, એટલે કે દહીંનો. આ દહીં મેં ઘરે જ બનાવેલું છે. 2 ગ્લાસ છાશમાં લગભગ 250 ગ્રામ જેટલા દહીંનો મેં ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો થોડું વધારે દહીં અથવા તો થોડું ઓછું દહીં પણ આપ ઉપયોગમાં લઈ શકો છો. આ બધા જ મસાલા અને દહીંને આપણે સરસ રીતે મિક્સ કરીશું અને પાણી આપણે પાછળથી ઉમેરીશું. લગભગ 15 થી 20 સેકન્ડ માટે આપણે મિક્સી ચલાવીશું અને પછી તેમાં આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરીશું, કેમ કે થોડું દહીં પણ આપણે તેમાં ઉમેરેલું છે અને આપણે ટોટલ 2 ગ્લાસ છાશ બનાવવાની છે. પાણી ઉમેર્યા પછી આપણે ફરીથી એકવાર મિક્સીને લગભગ 15 સેકન્ડ માટે ચલાવીશું અને તમે ચાહો તો તેમાં ફ્રેશ મલાઈ પણ મેળવી શકો છો. અને હવે સમય છે છાશને સર્વ કરવાનો, તો તેના માટે આપણે છાશને 2 ગ્લાસમાં નીકાળી લઈશું અને તેને ગાર્નિશ કરીશું. તો તેના માટે આપણે થોડો મરીનો ભૂક્કો અને થોડો જીરાનો ભૂક્કો વપરાવીશું અને લાસ્ટમાં થોડા ફુદીનાના પત્તા. હવે મસાલા છાશ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે, અને ત્યાં સુધી બાય બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી.